फ्रेंड्स वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આપણે આગળના લેક્ચર જે છે એમાં આ ટોપિક અંતર્ગત વર્ગીકરણના સાધનો જે છે એમાં વર્ગીકૃત હતું કે વર્ગીકરણ કરવા માટે કોઈ પણ સજીવ જે છે એના માટે કેટલાક ઉપયોગી ભાગ છે એમાંના પાંચ ભાગ ટેક્સ્ટબુકમાં તમને આપેલા છે જેનામાં આપણે આગળના લેક્ચરમાં વનસ્પતિ સંગ્રહાલય એટલે હર્બેરિયમ અને એના પછીનો ભાગ જે છે વનસ્પતિ ઉદ્યાન એટલે બોટેનિકલ ગાર્ડન આ બે જે છે એના વિશે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલ હતી। હવે આજના લેક્ચરમાં આપણે એના પછીના ત્રણ અગત્યના ભાગ જે છે મ્યુઝિયમ પ્રાણી ઉદ્યાન અને ત્રીજો ભાગ છે મ્યુઝિયમ તો સૌથી પહેલું જે છે મ્યુઝિયમમાં નામ પરથી ખ્યાલ આવી જાય આપણે બધા તમે લોકો એક મ્યુઝિયમ જે છે એના વિશે જાણકારી હોય આપણે બાયોલોજી અંતર્ગત મ્યુઝિયમ જે છે એનો મતલબ શું છે અને એના વિશે ઇમ્પોર્ટન્ટ શું છે એનું જોવાનું છે। તો સૌથી પહેલી બાબત કે મ્યુઝિયમ જે છે એમાં મેઇન મહત્વનો પ્રશ્ન જે છે એ પૂછાય કે એમાં સજીવ રાખેલા હોય કે નિર્જીવ હોય એ અંદર જે છે નમૂનાઓ જે છે બધા મૂકેલા હોય પણ મેઇન મહત્વની બાબત એ છે કે એ સજીવ સ્થિતિમાં હોય કે નિર્જીવ સ્થિતિમાં હોય એટલે મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલો બાબત જે છે ત્યાંથી શરૂઆત કરું કે મ્યુઝિયમ જે છે એ વનસ્પતિ પ્રાણીઓ કે અન્ય ઘટકોના નિર્જીવ નમૂનાઓની ઓળખ તથા અભ્યાસ માટેનું એકત્રીકરણ। સૌથી અગત્યનો જે વર્ડ જે છે પૂછાય છે એ ભાગ છે નિર્જીવ। મ્યુઝિયમમાં ક્યારેય કોઈ પણ નમૂના જે હોય એ સજીવ સ્થિતિમાં ન હોય બરાબર એ મૃત સ્થિતિમાં રાખેલા હોય એ નિર્જીવ નમૂનાઓ જે છે વનસ્પતિના હોઈ શકે કેટલાક પ્રાણી જે છે ન હોઈ શકે બીજા કોઈ પણ અન્ય ઘટકો જેમ કે અમુક જે છે એન્ટિક વસ્તુ જેને કહે છે પ્રાચીન વસ્તુ હોય એમાં પણ રાખેલી હોય જેના આપણે માત્ર નામ સાંભળેલા હોય પણ એના વિશે આપણે ચિત્ર જે છે એવું કોઈ ભાગ જોયો ન હોય તેના પિક્ચર જે છે બધું એમાં રાખેલું હોય તો એના માટે એની ઓળખ માટે અને એના અભ્યાસ જે છે એના માટે એકત્રીકરણ કરેલું એક ભાગ છે। હવે મ્યુઝિયમ જે છે એ કઈ જગ્યાએ અને ક્યાં આવેલું છે એના ઉપર આધારે છે કે કેટલી વિશાળ કક્ષાનું મ્યુઝિયમ છે। શાળા કક્ષાએ જે મ્યુઝિયમ રાખેલું હોય તો એ બહુ સિમ્પલ કક્ષાનું હોય કોલેજ લેવલ જે છે એમાં હોય તો એનાથી વધારે જે છે એમાં માહિતી હોય અને યુનિવર્સિટી જે છે એમાં હોય તો એમાં એનાથી વધારે ડિટેલ માહિતી જોવા મળે બરાબર। અને મ્યુઝિયમ જે છે એમાં આપણે આગળ કીધું પ્રમાણે કે વનસ્પતિ પ્રાણી જે છે એના નિર્જીવ નમૂના રાખેલા હોય આ નમૂના જે છે એને રાખવા માટેની કેટલીક પદ્ધતિ જે છે એનો ઉપયોગ થાય છે એમાંની એક પદ્ધતિ જે ટેક્સ્ટબુકમાં અગત્યનો પોઈન્ટ આપેલો છે એના પછી જોઈ લેજો। કીટકો હોય તેને કીટ બોક્સ જે છે એમાં રાખવામાં આવે બરાબર। કીટકો જે છે બંદો જેવા જે કીટકો હોય તેને પ્લેટ ઉપર જે છે ફિક્સ કરી જમાર અને કીટ બોક્સ તરીકે આપણે ઓળખીએ છીએ। કીટ બોક્સ અથવા શિશુઓમાં વર્ણિયોમાં સંગ્રાહક દ્રાવણ એમાં મોટા ભાગે ફોર્મેલિનનો ઉપયોગ થાય ભરીને લાંબા સમય સુધી જાળવી રખાય છે। કીટકો હોય તેને કીટ બોક્સ જે છે એમાં પિન કરી દેવામાં આવે અને તમે જોયેલા હશે કે કેટલી બધી ક્રિયા છે એમાં તો કે અમુક સજીવો જે છે હોય મૃત સ્થિતિમાં પણ એને કાચની બરણીમાં ભરેલા હોય કાચની બરણીમાં ભરેલા હોય ભરેલા કાચની બરણીવાળા ભાગમાં એક પ્રવાહી રહેલું હોય પ્રવાહીવાળો ભાગ જે છે એ કયો હોય કે પ્રવાહીમાં આવેલું હોય એવું સંગ્રાહક દ્રાવણ પ્રિઝર્વેટિવ જેને કહેવાય। સંગ્રહ દ્રાવણનો મતલબ શું થશે તો કે એવો ભાગ કે જે સજીવ જે છે એને લાંબા ગાળા સુધી બગડતા અટકાવે બરાબર। દાખલા તરીકે દેડકાનો નમૂનો છે તો દેડકો જે બરણીમાં ભરેલો હોય મૃત સ્થિતિમાં જ હોય પણ દેડકાની જે શરીરના ભાગો હોય એમાં ફૂગ ના લાગી જાય બગડી ના જાય બગડે નહીં એના માટે એને ચોક્કસ પ્રવાહીમાં ઉમેરી રાખવામાં આવે છે। એ જે પ્રવાહી હોય પ્રવાહીનું નામ છે સંગ્રાહક દ્રાવણ બરાબર અને એમાં મોટા ભાગે ફોર્મેલિન જે છે નામના રસાયણનો ઉપયોગ થાય જેનાથી લાંબા ગાળા સુધી જે છે એમાં કોઈ સડવાની પ્રક્રિયા ન થાય એવી રીતે એને સાચવવામાં આવે અને એને આપણે અભ્યાસ હેતુ માટે મ્યુઝિયમ જે છે એમાં મૂકી શકીએ। બીજી એક પદ્ધતિ જે છે ખાસ કરીને જે વિશાળ કદના સસ્તનો
કે પક્ષીઓ માટે વપરાય જે મોટા કદના પ્રાણીઓ પક્ષીઓ હોય બરાબર નાના કદના જે કીટકો જેવા જે સજીવો છે એને તો બોક્સમાં આપણે રાખીને ભરી શકીએ પણ જે સસ્તનો છે મોટા કદના પક્ષીઓ જે છે એના માટે શું તો કે એના જાળવણી માટે ખાસ પ્રકારની પદ્ધતિ જે વપરાય છે નામ છે સ્ટફિંગ પદ્ધતિ સ્ટફિંગ પદ્ધતિ દ્વારા તેને જાળવવામાં આવે છે સ્ટફિંગ પદ્ધતિ એટલે શું એટલે ખાસ યાદ રાખવાનું છે કે સસ્તનો અને જે દેહ કોષ્ઠધારી બરાબર કે જેના સજીવ જે છે શરીરની અંદર એના ચામડીની અંદરના ભાગમાં ખૂબ મોટો ભાગ જે છે આવેલો છે એવા ભાગ જે છે એવા સજીવોને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સાચવવામાં સ્ટફિંગ પદ્ધતિનો મતલબ શું છે પહેલા સમજી લેજો દાખલા તરીકે કોઈ મોટું જે છે પ્રાણી છે સપોઝ ઉદાહરણ તરીકે લઈ લો સિંહ જે છે સિંહનું સ્ટફિંગ કરવાનો મતલબ શું તો જે મ્યુઝિયમ હોય એમાં સિંહનું સ્ટફિંગ રાખેલું હોય તો સિંહનો બહારનો ભાગ એની ચામડીનો દેખાવ જે છે એ બધો એમનું જ હોય પણ એની અંદરના ભાગમાં મતલબ કે સિંહ જે છે મૃત સ્થિતિમાં હોય ત્યારે એના શરીરના જે છે ચોક્કસ ભાગમાં ચીરો પાડી એની અંદરનો જે ભાગ હોય માંસ જે છે બધું કાઢી નાખવામાં આવે કાઢી નાખી અને એના અંદરના પોલા ભાગમાં કોઈ પણ કચરો અથવા તો જે ભાગ જે છે એ નિષ્ક્રિય ભાગ હોય એવો કચરો ભરીને એને ટાંકા લઈને સીવી લેવામાં આવે આ રીતે જે કોઈ પણ સજીવ જે છે એનો બાહ્ય દેખાવ એવો ને એવો જ રહેશે પણ એની અંદરના ભાગમાં ખાલી કોઈ પણ કચરો અથવા નિષ્ક્રિય ભાગ ભરી અને એને સીવી લેવાની પદ્ધતિ એ ભાગ જે છે ને કહેવાય સ્ટફિંગ આ સ્ટફિંગ પદ્ધતિ દ્વારા આવા નમૂનાઓ જે છે એ મ્યુઝિયમમાં રાખેલા હોય બરાબર સકર ભાગ જે છે જૂનાગઢ પ્રાણી વિજ્ઞાનમાં તમે જોશો તો ત્યાં તમને પણ આવા સ્ટફિંગ જે છે જોવા મળશે જેમાં પ્રાણી મોટા કદના જે હોય બરાબર એને કાચની પેટીમાં એઝ ઇટ ઇઝ તમને બહાર દેખાતા જે રિયલ હોય ના જેવા દેખાતા હોય પણ એની અંદરનો ભાગ જે છે બધો જે સક્રિય ભાગ હોય એ કાઢીને એની અંદર ભૂકો ભરી દેવામાં આવે એટલે આ જે પદ્ધતિ છે પદ્ધતિને સ્ટફિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે ટેક્સ્ટબુકમાં તમારે આપેલું છે સ્ટફિંગનો મતલબ શું થાય એ સ્ટફિંગ શબ્દ યાદ રાખવાનો પૂછાય શું તો કે સ્ટફિંગ પદ્ધતિ કોના માટે વપરાય તો જે સજીવો જે છે મોટા કદના છે ખાસ કરીને સસ્તનો પક્ષીઓ બરાબર કે જેની અંદર દેહ કોષ્ઠ આવેલું છે એની અંદર જે છે માંસ વધારે આવેલું હોય એવા દેહ કોષ્ઠધારી બધા જે મોટા પ્રાણીઓ સજીવો હોય એના માટે ખાસ આ પદ્ધતિ જે છે એનો ઉપયોગ થાય છે સ્ટફિંગ પદ્ધતિ કીટ બોક્સ સંગ્રહણ અને ખાસ કરીને મ્યુઝિયમ જે છે એમાં નિર્જીવ ઘટકો આવેલા હોય આટલી બાબત જે છે મ્યુઝિયમમાં યાદ રાખવાની છે એના પછી નેક્સ્ટ જોઈએ પ્રાણી ઉદ્યાન અથવા તો ઝૂલોજિકલ પાર્ક એટલે નેક્સ્ટ ટોપિક થશે પ્રાણી ઉદ્યાન અથવા ઝૂલોજિકલ પાર્ક એ પણ બહુ સિમ્પલ વર્ડ છે આગળ જેમ આવી ગયું છે વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ ઉદ્યાન જે છે એમાં શું આવ્યું હતું કે જે વનસ્પતિ જે છે એની જીવંત નમૂનાઓ જે છે એનો ઉછેર કરવાની પદ્ધતિ સેમ અહીંયા પ્રાણી ઉદ્યાન પ્રાણી ઉદ્યાન જે છે એમાં આગળ કીધું હતું કે મ્યુઝિયમ હોય તેમાં પ્રાણીના નમૂના હોય ખાલી એ પ્રાણી જીવંત ના હોય પણ જે જગ્યાએ મનુષ્યની ચોક્કસ દેખરેખ નીચે બરાબર પ્રાણી ઉદ્યાન જે છે એમાં શું આવશે કે મનુષ્યની દેખરેખ જે છે એની નીચે કેટલો કેવો વિસ્તાર જે છે આરક્ષિત કરેલો હોય એની અંદર અલગ અલગ વિસ્તારના પ્રાણીઓ જે છે એને ત્યાં કેદ કરીને રાખેલા હોય બરાબર એનો અભ્યાસ માટે જે છે એના માટે અલગ અલગ જે છે એની વર્તણૂકનો અભ્યાસ કરવા માટે અને જોવા માટે જે છે એક જગ્યા રાખેલી હોય બીજો ભાગ જે છે એને પ્રાણી ઉદ્યાન ઝૂલોજિકલ પાર્ક તરીકે ઓળખે છે જેમ કે જેમ હમણાં આગળ મેં કીધું પ્રમાણે જૂનાગઢમાં ઉદાહરણ છે સક્કર બાગ બરાબર જે ઝૂ તરીકે ઓળખાય જંગલમાં જેમ ફ્રી જે છે પ્રાણીઓ બધા ફરતા હોય એવી રીતે નહીં પણ એને ચોક્કસ જગ્યાએ એક જગ્યાએ એકઠા કરવામાં આવે ને જ્યાં એની બધી ક્રિયાઓ જે છે એનું નિયંત્રણ મનુષ્ય દ્વારા થતું હોય મનુષ્યની સીધી દેખરેખ નીચે પ્રાણીઓ ની વર્તણૂક એની જીવનશૈલી પ્રજનન કાળ તથા અન્ય બાબતોનો અભ્યાસ કરવા માટે મકઈ કે બાબત જે છે એનો સમાવેશ થાય તો મનુષ્યની દેખરેખ નીચે પ્રાણીની વર્તણૂક નક્કી કરવામાં આવે મતલબ કે દરેકે દરેક પ્રાણી જે છે એ એની કેવી રીતની હેબિટ ધરાવે છે એ ટેવ કઈ છે
એની જીવનશૈલી જે છે એમાં કઈ કઈ આદતો જે છે એનો સમાવેશ થાય છે જેનાથી આપણે એનો અભ્યાસ કરી શકીએ જીવનશૈલી બરાબર એ કઈ રીતે જે છે કયા અલગ અલગ ઋતુમાં કેવી રીતના એનું જીવનશૈલી લે છે અલગ અલગ ઋતુ બદલાય છે તેના પ્રમાણે એના શરીર જે છે એમાં ફેરફાર કઈ કરે છે અથવા તો એ કઈ રીતે જે છે પરિસ્થિતિનો સામનો કરે છે જીવવાની શૈલી એનો પ્રજનન કાળ જે છે કેવી રીતનો છે પ્રજનન જે છે એની ક્રિયા કેવી રીતની છે અને એના દ્વારા એને આરક્ષિત કરવા માટે જે જરૂરી માહિતી મેળવવાની રીત હોય તથા અન્ય બાબતો પ્રાણીઓની સુરક્ષા માટે અને પ્રાણીઓ જે છે એનું વધુમાં વધુ બ્રીડિંગ કરી શકાય બરાબર જેમ કે સિંહ અને વાઘ જેવા પ્રાણી હોય એની સંખ્યા ઓછી છે તેની સંખ્યા કઈ રીતે આપણે વધારી શકીએ એના ઉપર ચોક્કસ જે છે દેખરેખ રાખીને એનો પ્રજનન કાળ દરમિયાન એને કઈ રીતે વધુમાં વધુ જે છે એની પ્રજનન ક્રિયા થઈ શકે એની સંતતિ વધારી શકીએ અને એની જાતિ આગળ વધારી શકીએ એના માટેનો અભ્યાસ કરવા જે છે આપણે ચોક્કસ આરક્ષિત વિસ્તારમાં એવા ભાગનું નિર્માણ કરીએ જે મનુષ્યની દેખરેખ નીચે આ બધી ક્રિયા થતી હોય બરાબર એને પ્રાણી વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ એટલે આ બધી બાબતો જે છે તો હોય જ તે સાથે સાથે કેટલાક પ્રાણી વિજ્ઞાન જે છે એમાં ખાસ કરીને જંગલ જે છે એમાં રેસ્ક્યુ કરીને લાવેલા પ્રાણીઓ બધા છે કોઈ પણ એક્સિડેન્ટલી કે કોઈ પણ રીતે ઘાયલ થયેલા હોય તેવા ઘાયલ થયેલા પ્રાણીઓને આપણે પ્રાણી ઉદ્યાનમાં લઈ જઈએ ત્યાં એની જે છે હોસ્પિટલાઇઝ જે કંઈ પણ ક્રિયા કરવી પડે એને સારવાર આપવામાં આવે અને પછી એને જ્યાં સુધી જંગલમાં મુક્ત રીતે ફરી ના શકે એવું યોગ્ય ન બને ત્યાં સુધી એની માણસની દેખરેખ નીચે જે છે એની સારવાર થાય એ પણ સુવિધા ત્યાં રાખવામાં આવેલી હોય છે ઉપરાંત પ્રાણી ઉદ્યાન જે છે એમાં લાઇબ્રેરી પણ આવી શકે જેમાં અલગ અલગ જે છે સંશોધન કરવા માટે બુક્સ જે છે અવેલેબલ હોય આ બધી માહિતી જે છે એ ધરાવતું કેન્દ્ર જેને ઝૂલોજિકલ પાર્ક તરીકે ઓળખી શકીએ તમારા ટેક્સ્ટ બુક જે છે એમાં ચાર ફોટા આપેલા છે ફોટા જે છે એના નામ નથી આપેલા પણ આપણે જાણકારી માટે તમે બેંકમાં પણ ભણી જાઓ જેમ કે ઇન્ડિયામાં ઘણા બધા એવા ભાગ જે છે ગુજરાતમાં એમાં આવેલા છે જેમાં આવા પ્રાણી ઉદ્યાનમાં ચોક્કસ પ્રાણીઓ માટેના કેન્દ્ર હોય બરાબર જેમ કે સુંદરવન જે છે પશ્ચિમ બંગાળમાં ટાઈગર માટેનું એક જે છે આપણો આરક્ષિત વિસ્તાર આવેલો છે ભરતપુર જે છે બરાબર જેમાં હાથી જે છે એના માટે ચોક્કસ ભાગ છે કાજીરંગા નેશનલ પાર્ક જ્યાં ગેંડા જે છે એને બધે સુરક્ષિત રાખવામાં આવેલા છે એવી રીતે ગુજરાત છે તેમાં નળ સરોવર જે છે એમાં જ્યાં ખાસ બધા અલગ અલગ પક્ષીઓ જોવા મળે એવા અલગ અલગ ઘણા બધા નામ છે જે પ્રાણી વિજ્ઞાન વાળા ભાગ જે છે એની અંદર એમાં લઈ શકાય એમાં ચોક્કસ પ્રકારની એક જાતિ જે છે એના પ્રાણીનો આપણે ઉછેર કરી શકીએ એની જાણકારી મેળવી શકીએ અને એની જીવનશૈલી જે છે અભ્યાસ કરી શકીએ મતલબ શું થાય કે આપણે કોઈ પણ વર્ગીકરણ કરવું છે અથવા તો કોઈ પણ પ્રાણીઓ જે છે એના વિશે માહિતી મેળવવી છે એ માહિતી મેળવવા માટે આપણી પાસે કઈ કઈ માહિતી જે છે મેળવવા માટે અલગ અલગ જે છે એ જેના કહેવાય કે એની કેટેગરી કઈ કઈ છે જેના જેના પરથી આપણે એની માહિતી મેળવી શકીએ તો સૌથી પહેલા કોઈ પણ સજીવની માહિતી મેળવવી હોય તો એને આપણે એના વિરોધાભાસી લક્ષણ પ્રમાણે જોવું પડે બરાબર દાખલા તરીકે આપણે તળાવમાંથી કોઈ નવું જે છે સજીવ મેળવ્યું છે તો એ સજીવને કઈ કેટેગરીમાં મૂકવું તો એ સજીવને કેટેગરીમાં કેમ કોઈ કેમ ખબર પડશે કે આપણે એને કોઈ પણ સજીવ સાથે સરખામણી કરશું કે આ કોના જેવું લાગે છે બરાબર એના પરથી આપણને બે ઓપ્શન આવશે કે આના જેવું છે અથવા આના જેવું છે બે ઓપ્શન રાખી વિરોધાભાસી લક્ષણના આધારે જે વર્ગીકરણ કરવામાં સરળતા મળે એ જે સરળતા ખાતર જે આપણને વર્ગીકરણ કરવાની પદ્ધતિ હોય એ કહેવાય એની આઈડેન્ટિફિકેશન કી બરાબર ખાસ યાદ રાખજો વિરોધાભાસી લક્ષણ બે જ ઓપ્શન હોય એમાં કાં આ વિભાગમાં આવશે અથવા બીજા વિભાગમાં એ બે વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ જે છે એમાં આપણે એને પસંદ કરી શકીએ છીએ એના આધારે કઈ સજીવ જે છે એનો બાહ્ય દેખાવ એના લક્ષણો એની વર્તણૂક કેવી છે એના પરથી આપણે એને કોઈ પણ વિભાગમાં મૂકી શકીએ આવા વિભાગો જે છે એમાં કેટલાક શબ્દ છે ગુજરાતી ઇંગ્લિશ બંને નામ યાદ રાખવાના જો તો ઓળખ ચાવી જે છે એમાં મુખ્ય આવા ચાર શબ્દ છે સૌથી પહેલું છે વનસ્પતિઓની યાદી વનસ્પતિઓની યાદી માટે ઇંગ્લિશ નામ છે ફ્લોરા જેવી રીતે પ્રાણીઓ હોય એના માટે શબ્દ છે ફોના FONA એવી રીતે ફ્લાવર પરથી વનસ્પતિ માટેનો શબ્દ છે ફ્લોરા ફ્લોરા જે છે એ શું છે તો કે એવી બુક છે બરાબર કે જેમાં વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન ને વિતરણનો અહેવાલ ડિટેલમાં આપેલો છે કોઈ પણ વનસ્પતિ જે છે એનું કુદરતી નિવાસસ્થાન ક્યાં છે કારણ કે વનસ્પતિ સૌથી વધારે કઈ જગ્યાએ મળે આખા પૃથ્વીમાં બરાબર ને એનું વિતરણ કેવી રીતે થાય છે કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે એના વિશેનું ડિસ્ક્રિપ્શન ધરાવતી માહિતી જે છે એવી બુક હોય એને કહેવાય ફ્લોરા એટલે ફ્લોરા શબ્દનો અર્થ શું એ પૂછાય તેમાં ચોક્કસ વનસ્પતિના કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો અહેવાલની માહિતી દર્શાવતું પુસ્તક બીજું છે પરિચય પુસ્તિકા પરિચય પુસ્તિકા ઇંગ્લિશ નામ છે મેન્યુઅલ્સ બરાબર મેન્યુઅલ્સ જે છે મતલબ શું કે જે તે વિસ્તારની જાતિઓના નામની ઓળખ
વિસ્તાર એક ચોક્કસ છે, કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલા પ્રકારની અલગ અલગ જાતિઓ જે છે જોવા મળે. દાખલા તરીકે ગીરનું જંગલ છે તો ગીરના જંગલમાં કઈ કઈ પ્રકારની વનસ્પતિ જે છે આવેલી છે અથવા કઈ કઈ પ્રકારના પ્રાણીઓ જે છે આવેલા છે, તો એમાં જે તે વિસ્તારની જાતિઓ ટોટલ કઈ છે એના વિશેની માહિતી મેળવી અને એનું જે પુસ્તક હોય એને કહેવાય મેન્યુઅલ્સ અથવા તો પરિચય પુસ્તિકા. એના જે આગળ જોશું ત્રીજું છે લઘુ પુસ્તિકા. લઘુ પુસ્તિકાના શબ્દ છે મોનોગ્રાફ. મોનોગ્રાફ જે છે એમાં ખબર પડી છે મોનો એટલે એક, બરાબર. એનો મતલબ શું છે કે કોઈ પણ એક વર્ગીકીની માહિતી, કોઈ પણ એક ખાસ શબ્દ યાદ રાખવાનો. વર્ગીકી એટલે શું કે કોઈ પણ એક જાતિ લઈ લો અથવા કોઈ પણ એક પ્રજાતિ. દાખલા તરીકે ઉદાહરણ આપું કે પેન્થેરા પ્રજાતિ. પેન્થેરા પ્રજાતિમાં પેન્થેરા જે જે લાગુ પડતા એમાં વાઘ સિંહ અને દીપડો આવે, તો આ એક એવી બુક હશે કે જેમાં માત્ર ને માત્ર વાઘ સિંહ અને દીપડાની ટોટલ માહિતી હશે. સૌથી પહેલા વનસ્પતિઓનો જે ચાર્ટ બનાવો, વનસ્પતિની ટોટલ માહિતી એ કહેવાય ફ્લોરા. કોઈ પણ જે તે વિસ્તારની જાતિની માહિતી આપેલી છે મેન્યુઅલ્સ અથવા લઘુ પુસ્તિકા. કોઈ પણ એક જ વર્ગીકી એટલે આ પ્રજાતિ તો એક પ્રજાતિ, જાતિ તો કોઈ પણ એક જાતિ, એના વિશે ટોટલ માહિતી એને કહેવાય મોનોગ્રાફ અથવા લઘુ પુસ્તિકા. અને સૌથી છેલ્લું જે છે પદ્ધતિસરની સૂચિઓ એટલે કે કેટેલોગ. કેટેલોગનો મતલબ કે ડિટેલ બધી માહિતી, વિસ્તૃત માહિતી જે છે અહેવાલ ધરાવતો એક ભાગ જે છે એને કહેવાય પદ્ધતિસરની સૂચિ. જેમાં કેટેલોગ એટલે વિસ્તારપૂર્વક ડિટેલમાં બધી માહિતી આપેલી હોય, એ માહિતીના દ્વારા આપણે એનો અભ્યાસ જે છે એ સરળતાથી કરી શકીએ. એટલે આવા ચાર શબ્દ છે, શબ્દ જે છે એનો અર્થ ટેક્સ્ટબુકમાં આપેલા છે લાઈન પ્રમાણે, બરાબર. એટલે હું બોલું છું એ ખાલી સમજાવું છું તમને, પણ તમારે પૂછાવવાની છે ટેક્સ્ટબુકની બેઠા બેઠી લાઈન લાઈન લખેલી છે કે લાઈનના આધારે ખાસ કયો કયો વર્ડ આવે છે. વર્ડના આધારે ચાર હજાર શબ્દ જોડકા સ્વરૂપે જે છે નીટમાં ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. એટલે ટેક્સ્ટબુકમાં એકવાર રીડ કરી લેજો અને ખાસ એમાં એને રિલેટેડ જે જે ભાગ ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે એ વાંચી લેવાનું છે, બરાબર. આજે આપણે આ ટોપિક પૂરો થાય એટલે આ ચેપ્ટર વન જે છે અહીંયા ફિનિશ થાય છે અને રિલેટેડ આપણે માહિતી જે છે અને ટૂંકમાં એના ક્વેશ્ચન જે છે એનો પણ આપણે અભ્યાસ કરીશું કેવા કેવા ક્વેશ્ચનમાં પૂછાય છે અને પછી નેક્સ્ટ ચેપ્ટર જે છે ચાલુ કરીશું.